હું છું પ્રકાશ સોની, આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. વિસનગર શહેરની 21 વર્ષ જૂની અને જાણીતી સંસ્થા એટલે મર્ચન્ટ કોલેજમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે. ધોરણ 12 પછી BCA ગ્રેજ્યુએશન કોર્સ, ગ્રેજ્યુએટ પછી PGDCA કોર્સ ના પ્રવેશ માટે ફક્ત 60 જ સીટો લેવાની હોવાથી આજે જ સંપર્ક કરો. અને હા, SC, ST, OBCને મળતી સ્કોલરશીપનો લાભ મળશે અને SC, ST ફ્રી શિપ કોર્સથી સંપૂર્ણ ફીમાં માફી. અમારી ખાસ વિશેષતાઓ 120 જેટલા કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે મલ્ટીમીડિયા પ્રોજેક્ટર સાથેની 3 કોમ્પ્યુટર લેબ, વિદ્યાર્થીઓને વાંચન માટેની સંપૂર્ણ સુવિધાવાળી લાઇબ્રેરી, અનુભવી અધ્યાપકગણ, મલ્ટીમીડિયા હોલ, શહેરની મધ્યમાં આવેલું કેમ્પસ. તો આજે જ પ્રવેશ મેળવો, સંપર્ક કરો 98 946 48 839, 99 043 62 441. પહેલી જુલાઈ એટલે કે વિશ્વ ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આજે વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે પણ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ભારતના ડોક્ટર BC રોયના માનમાં ઉજવાય છે. ડોક્ટર BC રોય પોતે એક ડોક્ટર જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતા. તેઓ દર્દીઓની મફતમાં સેવા કરતા અને કોઈપણ જાતની ફી લીધા વગર જ દર્દીઓની સારવાર કરતા હતા. જોગાનુજોગ તેમનો જન્મદિવસ એ જ તેમનો મૃત્યુ દિવસ પણ હતો. અને આજના દિવસે સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ, યુનિવર્સિટીના રજિસ્ટર રેખા મેડમ તેમજ પ્રોફેસર ડોક્ટર JK પટેલ અને નૂતન મેડિકલ કોલેજના DN શ્રી ભરતભાઈ શાહ, નૂતન હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજભાઈ નિંબાલકર અને તમામ કોલેજનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કોરોના કાળની મહામારીમાં 1500 જેટલા ડોક્ટરના સેવા કરતા મૃત્યુ થયા હતા અને તેમની યાદમાં મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નૂતન મેડિકલ કોલેજના DN શ્રી ભરતભાઈ શાહ પણ પોતાના પ્રવચનમાં ડોક્ટર્સ ડેનું મહત્વ સમજાવ્યું હતું અને પ્રોફેસર દ્વારા પણ આજના સમયમાં સમાજમાં ડોક્ટર્સનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલે અમેરિકાથી પોતાની શુભેચ્છા સંદેશમાં ભવિષ્યમાં બનનાર ડોક્ટર્સને સમાજની સેવા ખૂબ જ સારી રીતે કરી શકે તે માટે તમામને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા અને સૌને શુભકામના પણ પાઠવી હતી. આ સાથે જ સાકરચંદ યુનિવર્સિટીના તમામ ટ્રસ્ટીગણ પણ કોરોના મહામારીમાં સેવા કરનાર તમામ ડોક્ટર્સને તેમજ પેરામેડિકલ સ્ટાફને પણ આજના દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે 1 જુલાઈ એટલે કે ડોક્ટર્સ ડે, જે આપણા ખાસ ડોક્ટર જેઓએ તન મન ધનથી પેશન્ટની સેવા જ કરી તેવા ડૉક્ટર BC રોય, કે જેઓનો જન્મદિવસ અને મૃત્યુ દિવસ એક જ દિવસ, તેઓની યાદમાં આખા ભારતમાં જે ડૉક્ટરો સારી સેવાઓ બજાવે છે એ તમામને એવોર્ડ આપવામાં આવે છે. હવે આ બાબતે જણાવવાનું કે આજના આ જમાનામાં 1.5 વર્ષથી દરેક ડૉક્ટર પાન્ડેમિક કોવિડમાં કામ કરે છે, પરંતુ એ સાથે કેટલાક ડૉક્ટરો જેમ વોરમાં પેશન્ટ સૈનિક ગવાઈ જાય અને મૃત્યુ પણ થાય અથવા કંઈ પણ થાય, તેવી રીતે કોરોના વોરિયરમાં લગભગ આજની તારીખમાં 900 જેટલા ડૉક્ટર પેરામેડિક્સે જાન ગુમાવ્યા. તો એ તમામ ફેમિલીને પણ આજે કોરોના વોરિયર્સ તરીકે ઓળખી અને અમે યાદ કર્યા છે અને એ તમામને અમે શ્રદ્ધાંજલિ તો અર્પી, પરંતુ એ તમામના ફેમિલીને કોઈપણ પ્રકારની જરૂર હશે તો અમારો સ્ટાફ, નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલનો સ્ટાફ તમામ કાર્ય માટે કાર્યરત રહેશે. આ બાબતે બીજું જણાવવાનું કે અમારા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબ હંમેશા આવા સેવાકીય કાર્યમાં તત્પર જ હોય છે અને તેઓ શ્રીની ગેરહાજરી હોવા છતાં તેઓએ તમામ ડૉક્ટર્સને, પેરામેડિક્સને આ દિવસની ખાસ શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે તમામ ડૉક્ટર્સનું સુખ, સમૃદ્ધ અને આનંદ રહે, જેથી તેઓ કદાચ ન કરે નારાયણને. આપણે ઈચ્છીએ કે ત્રીજો વેવ ન આવે, આવે તો પણ ડાક્ટર આટલા ઉત્સાહથી કામ કરે એ જ અગત્યનું છે. અને બીજું, આજનું આ કોલેજમાં ઓર્ગેનાઇઝ કરવાનું કારણ ખાસ એ કે જેથી અમારી કોલેજના 2-3 ડૉક્ટર, 1-2 ટેકનિશિયન જેઓ એક્સપાયર થઈ ગયેલા તેમને પણ શ્રદ્ધાંજલિ, તદઉપરાંત વિદ્યાર્થીઓને અમે BC રોય એવોર્ડ કઈ રીતે મળે અને એના માટે શું કરવું પડે એ માટે પણ અમારી કોલેજ અને અમારી હોસ્પિટલથી પ્રોત્સાહિત કરવા માટે આ પ્રોગ્રામ ખાસ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. વિસનગર શહેરના ઐતિહાસિક દેડિયા તળાવના કિનારે આવેલા ભગવાન સત્યનારાયણ મંદિરની અધૂરી કામગીરી જોઈને શહેરીજનોની ધાર્મિક લાગણી દુભાઈ ગઈ છે.
ભગવાન સત્યનારાયણના જ બીજા સ્વરૂપ એવા જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે તડામાર તૈયારીઓ થઈ રહી હોય તો શું સત્યનારાયણ ભગવાનના અધૂરા રહી ગયેલા આ મંદિરને પૂરું કરવાની તૈયારીઓ ના થઈ શકે? જ્યારે આ મંદિર અહીં બનાવવાની રામદેવપીર મંદિરના બ્રહ્મલીન મહંત શ્રી 1008 ગુલાબનાથજી મહારાજની ઈચ્છા હતી કે આ જગ્યાએ સત્યનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર બનાવવું જોઈએ, પરંતુ તેમની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. શહેરમાં એકમાત્ર સત્યનારાયણ ભગવાનનું મંદિર અત્યારે તો ખંડેર હાલત બનવા તરફ જઈ રહ્યું છે. જાણે કોઈ રણીધણી જ ના હોય તેવી હાલત થઈ ગઈ છે. શું મંદિર બનાવવાની શહેરના દાતાઓની ફરજ નથી કે પછી સૌના એ કોઈના નહીં એવું જ રહેશે? જો ભગવાન જગન્નાથજીના રથની આરતી ઉતારવા અને રથ ખેંચવાના ચઢાવ બોલનારા શહેરના આગેવાનો અને દાતાઓ અને ભક્તોને સત્યનારાયણ ભગવાનના અધૂરા રહી ગયેલા આ મંદિરને બનાવવામાં રસ લેવો જોઈએ. ફક્ત થોડાક રૂપિયા માટે બાકી રહી ગયેલા આ મંદિરના બાંધકામ ખરેખર શહેરના દાનવીરોના હાથે પૂરું થઈ જાય તેવી લોકલાગણી ઉઠવા પામી છે. લગભગ પૂરું થઈ જવા આવેલું આ મંદિરનું કામ ઝડપથી શરૂ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. જો આ જ તળાવની સામે આવેલા અને ખંડેર હાલતમાં થઈ ગયેલા જમનેશ્વર મહાદેવના મંદિરનું કામકાજ શરૂ થઈ શકતું હોય તો ભક્તો દ્વારા શું સત્યનારાયણ ભગવાનના અધૂરા રહી ગયેલા મંદિરની કામગીરી પૂરી ના થઈ શકે? એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન ઓપન. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. કોન્ટેક્ટ ઓન ધીસ નંબર 9067124850 9909088530. ઇંગ્લિશ મીડિયમ, કડા રોડ, નાવી કેમ્પસ, વિસનગર. વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી ગુરુનાનક સોસાયટીના નાકે આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલમાં આવેલી સાબરમતી ગેસ કંપનીની પાઇપલાઇનમાં એકાએક ધડાકો થતાં જ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો દોડી આવ્યા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા 2 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ગેસ લાઇનથી લાગેલી આગ કાબૂમાં આવે તેમ લાગતું નહોતું, જેથી સાબરમતી ગેસ કંપનીમાં તાત્કાલિક અસરથી સપ્લાય બંધ કરાવવા મોબાઈલ ફોનથી જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં શહેર પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને વાહન વ્યવહારના કારણે ટ્રાફિક જામ ન થાય તેની વ્યવસ્થા કરી હતી. ઉત્તર ગુજરાત વીજ કંપનીના માણસો એ આવીને વધુ દુર્ઘટના ન સર્જાય તે માટે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જો કે આ ગેસ લાઇન બંધ કરાતા હવે ગુરુનાનક સોસાયટીમાં આજનો દિવસ ગેસ સપ્લાય બંધ રહેશે. જો કે બાજુમાં આવેલી ગુરુનાનક સોસાયટીમાં સાબરમતી ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે, જે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. પણ આ સોસાયટીના રહીશોને તકલીફ ઊભી ન થાય તે માટે સાબરમતી ગેસ કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક રિપેરિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિસનગર ફાયર સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પણ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચીને પાણીના ફોર્સથી ગેસની લાગેલી આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગેસ લાઇનથી લાગેલી આગ કાબૂમાં આવી નહોતી. પરંતુ આ કેનાલની દિવાલો ગરમ ન થાય અને જાહેર માર્ગ હોવાથી અહીંથી પસાર વાહન ચાલકોને કોઈ ગંભીર અકસ્માત ન થાય તેથી પાણીનો સતત મારો ચાલુ રાખ્યો હતો. વિસનગર શહેર અને તાલુકાના લોકોની સેવામાં અત્યારના સંજોગોમાં દવા ખરીદી કરવા માટે લોકો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા હોય ત્યારે બજારમાં મળતી દવાઓ અમારા કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં 5% થી 70% સુધીના વળતરે મળશે. તો આજે જ મુલાકાત લો, એપીએમસી વિસનગર સતત તમારી સેવામાં હાજર રહેશે. કિસાન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, સમય સવારે 8:30 થી 12:30, બપોરે 2:30 થી 5:30 સુધી. અમે આપની સેવામાં હાજર છીએ. સંપર્ક કરો વિવેક પટેલ 8200 3378031, કમલેશ પટેલ 99132 69 5. અમારી ચેનલને દરરોજ જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35-034, અલ્પેશ બારોટ 93774-26-544. વિસનગર કે ન્યૂઝ.